તાલુકાના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા માટે હવે સજ્જ થઈ ગયા છે શાળામાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની રિસિપ અપાઈ છે રિસિપ લેવા આવેલા વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓ જોરશોરથી તૈયારી કરી રહ્યા છે બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા રિસિપ ચકાસી શિક્ષકોને આપીને સારા પરિણામની વિદ્યાર્થીઓએ ખાતરી આપી આગામી પાંચ માર્ચથી પરીક્ષા શરૂ થઈ જશે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં સફળતા મેળવવાનો આશાવાદ વ્યક્ત કર્યો વડગામ તાલુકાની શાળાઓનું પરિણામ આવશે ઉચ્ચ પરિણામ આવશે તેવી પણ વિદ્યાર્થીઓએ ખાતરી આપી અસંકુલમાં અભ્યાસ કરું છું હું છેલ્લા ત્રણ વર્ષથી અભ્યાસ કરું છું મને અભ્યાસ કરવાની ખૂબ જ મજા આવે છે હું હાલ ધોરણ દસમો ખૂબ જ સારી મહેનત કરીને પરીક્ષા આપવા જઈ રહ્યો જઈ રહ્યો છું હવે અમારા શાળાને નવી મેનેજમેન્ટ ટીમ તરફથી અમને વિદાય આપવામાં આવી જે અમારી શાળાની નવી મેનેજમેન્ટ ટીમ ખૂબ જ સરસ રીતે પોતાનું કામ કરી રહી છે જે મને વિશ્વાસ છે કે હું ધોરણ દસમો સારા માર્ક્સ લાવીને ધોરણ અત્યારે અમે હવે બોર્ડની પરીક્ષાનો સામનો કરવા જઈ રહ્યા છીએ અમને ખૂબ જ બધા જ શિક્ષકો તરફથી અને બધા જ સ્કૂલના ગુરુજીઓ શિક્ષકો તરફથી ખૂબ જ અમને સપોર્ટ મળ્યો છે અને અમને આશા છે કે અમે જે પણ તૈયારી કરી છે એ અમને સફળ નીવડશે અને અત્યારે ગઈ ત્રેવીસ તારીખે અમારી શાળાના નવી મેનેજમેન્ટ ટીમે અમારી શાળામાં વિદાય સમારંભ ઉજવ્યો હતો અને એ વખતે બધી જ બધા જ બાળકોને ફોટો ફ્રેમ અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું કે ત્યાં બધા પોતાની લાઈફમાં આગળ વધો અને પોતાનું નામ રોશન કરો તો મને ખૂબ જ વિશ્વાસ છે કે અત્યારે મેં જે કોઈ પણ મહેનત કરી છે અને બધાનો જે સપોર્ટ મળ્યો છે તેના કારણે હું બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવીશ અને 11 માં પણ અહીંયા જ એડમિશન લઈશ મને એમની જીવનની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવો અમે ઈચ્છી રહ્યા છીએ બાળકોની પ્રગતિ થાય એની સાથે સાથે શાળાનું પણ નામ રોશન થાય અને અમારા સાથે પણ જે મેનેજમેન્ટ ટીમ હતી એ લોકોએ પણ ખૂબ મજાને બાળકો સાથે રહીને બાળકોને મહેનત કરાવી છે તારીખના દિવસે બારમાની વિદાય યોજી અને એમને જૂની રીત પ્રમાણે ફોટો ફ્રેમ આપી એમને શુભેચ્છાઓ પાઠવી એ સાથે સાથે આજે ધોરણ દસ અને બારમાને દીપક પુરવિયા જીટીવી ન્યૂઝ વડગામ બનાસકાંઠા